દોસ્તો, હું છું ભરત ભોકિયા. ઓનલાઈન ટીચર ચેનલમાં આપનું સ્વાગત છે. મારી આ ઓનલાઈન ટીચર ચેનલમાં આપ જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન અભ્યાસક્રમ, સરકારી યોજનાઓ અને સહાય વિશેની માહિતી, જનરલ નોલેજ અને પરીક્ષાઓ વિશેની માહિતી, તેમજ સરકારી નોકરી અને તે અંગેના ન્યૂઝ વિશેની માહિતી. આ પ્રકારની તમામ માહિતી આપના મોબાઈલમાં ઝડપથી મળી રહે તે માટે વિડીયો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેનાથી તમામ વિગતોના નોટિફિકેશન આપણને મળતા રહે. થેન્ક યુ. તો જેમ આપણે સાદા જે દાખલા વાળા ચલને કરતા બનાવી અને આપણે જે કિંમત મેળવતા હતા તેવી જ રીતે અહીં જે ગુણક છે એ સામેની સંખ્યાના ભાગાકારમાં જઈ અને ફરીથી આપણે તેનો ઉકેલ સમીકરણની રીતે મેળવશું. અહીં તમે જો બે કૌંસમાં એક્સ પ્લસ ચાર બરાબર બાર માટે એક્સ પ્લસ ચાર બરાબર બાર ના છેદમાં બે, જે બે ગુણકમાં છે તે બરાબર ની સામે જશે એટલે સામેની સંખ્યાના ભાગાકારમાં જશે. માટે એક્સ પ્લસ ચાર બરાબર છ, બે છ બાર, તો બે છ બાર માટે એક્સ પ્લસ ચાર બરાબર છ. માટે એક્સ બરાબર છ ઓછા ચાર, પ્લસ ચાર છે સામે જાય એટલે માઇનસ, માટે એક્સ બરાબર તમને જવાબ મળે છે બે. તો આ રીતે એક્સ બરાબર બે જવાબ મળ્યો. તે જ રીતે અહીં ગુણકમાં ત્રણ છે, એ ત્રણ છે સામેના છેદમાં લઈ જઈએ પહેલા. માટે n માઇનસ પાંચ બરાબર એકવીસ છેદમાં ત્રણ, માટે n માઇનસ પાંચ બરાબર સાત, ત્રણ સત્તા એકવીસ, માટે n માઇનસ પાંચ બરાબર સાત. હવે માઇનસ પાંચ ને સામે લઈ જઈએ તો એ કેવા બનશે, પ્લસ પાંચ. n બરાબર સાત, માઇનસ પાંચ થઈ ગયા પ્લસ પાંચ, માટે n બરાબર તમને જવાબ મળશે બાર. તો આ લખવાનો જવાબ એટલે કે ઉકેલ મળ્યો આપણને બાર. દાખલા નંબર ત્રણ, તેમાં ત્રણ ગુણક છે તો તેને પણ આપણે એ જ રીતે આગળ વધીએ. n માઇનસ પાંચ બરાબર માઇનસ એકવીસ છેદમાં ત્રણ, માટે n માઇનસ પાંચ બરાબર તમને મળશે માઇનસ સાત, ત્રણ સત્તા એકવીસ એન્ડ માઇનસ છેદ ઉડાડશું તો ત્રણ સાત એકવીસ. માટે n બરાબર માઇનસ સાત પ્લસ પાંચ, માટે n બરાબર માઇનસ સાત પ્લસ પાંચ બે અલગ નિશાની છે એટલે બાદ બાકી કરશું. સાતમાંથી પાંચ જઈએ તો બે, અને મોટું પદ સાત છે એટલે માઇનસ ની નિશાની માઇનસ બે આવશે. તો n બરાબર માઇનસ બે. તેવી જ રીતે અહીં ગુણકમાં માઇનસ ચાર છે તો અહીં આપણે બે પ્લસ એક્સ બરાબર આઠ છેદમાં માઇનસ ચાર, માટે બે પ્લસ એક્સ બરાબર ચાર દુ આઠ, તો ચાર દુ આઠ, પરંતુ નીચે ચાર છે ઋણ છે માટે માઇનસ બે જવાબ આવશે. હવે બે પ્લસ છે તેની સામે જઈ જવા દઈએ તો એક્સ બરાબર માઇનસ બે હતા, પ્લસ બે સામે ગયા એટલે માઇનસ બે. હવે માઇનસ બે અને ફરીથી માઇનસ બે એટલે કુલ માઇનસ ચાર થશે, તો એક્સ બરાબર આપણને જવાબ મળે છે માઇનસ ચાર. હવે ચાર કૌંસમાં ટુ માઇનસ એક્સ બરાબર આઠ આપેલા છે, તો બે માઇનસ એક્સ બરાબર આઠ ના છેદમાં ચાર, ગુણાકારમાં જતા ભાગાકારમાં જતા રહ્યા, ચાર દુ આઠ, ચાર દુ આઠ, માટે બે માઇનસ એક્સ બરાબર બે. માટે બે માઇનસ એક્સ બરાબર બે. હવે જો તમે બે ને સામેની બાજુ લઈ જશો તો શું પ્રોબ્લેમ આવશે, અહીં માઇનસ એક્સ વધશે. જરૂર એવું નથી કે દાખલામાં જવાબ નહીં આવે, માઇનસ એક્સ વધશે. તો માઇનસ એક્સ છે તેને આપણે સામે લઈ જઈએ તો એ પ્લસ એક્સ થઈ જશે, અને બે ને આપણે આ બાજુ લઈ લઈએ તો આપણે દાખલો વધારે સરળ બનશે. જો બે બરાબર બે પ્લસ એક્સ આપણે એક્સ ની સામે લઈ ગયા,
હવે એક સિન કરતા બનાવશે, એટલે કે એક એક બાજુ રાખવું છે, બાકી બધું આ બાજુ લેવું છે. તો બે હતા, આ બે ને આ બાજુ લઈ આવો એટલે માઇનસ બે બરાબર, અહીં માત્ર શું વધશે એક્સ, માટે ઝીરો બરાબર એક્સ. તો એક્સ બરાબર ઝીરો અને ઝીરો બરાબર એક્સ આ બંને વસ્તુ સરખી છે, માં કોઈ જાતનો ફરક છે નહીં. તો આ પ્રમાણે દાખલો વખત જોવો કે માઇનસ એક્સ ને આ બાજુ લઈ ગયા પ્લસ એક્સ થઈ ગયા, પછી આ બે હતા આ બાજુ લઈ આવ્યા એટલે બે માઇનસ બે બરાબર એક્સ, માટે ઝીરો બરાબર એક્સ. તો આ પ્રમાણે દરેક કૌંસમાં બહાર જે ગુણક છે એ પ્રમાણેના પાંચ દાખલાઓ છે આપણે અહીં સમજ્યા. વિદ્યાર્થી મિત્રો દાખલાઓ અહીં પૂરા થાય છે, તમે વિડીયો પોઝ કરી દાખલાઓ લખી લેશો, જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખી અને વિડીયો લાઇક કરી શેર કરી અને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.